ડભોઈમાં રામટેકરી વિસ્તારમાં પ્રથમ કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા આ વિસ્તાર તેમજ આસપાસના 7 જેટલા વિસ્તારોને બફર ઝોન બનાવી સીલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આ વિસ્તારના લોકોને ઘરોથી બહાર ન નીકળવા મનાઈ હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત ન સર્જાય તે માટે તંત્ર ખૂબ તકેદારી રાખી રહી છે। આ સાથે અનેક સેવાકીય સંસ્થાઓ તંત્રની સહાય કરી રહી છે। ત્યારે હાલ રમઝાન માસનો પણ પ્રારંભ થઈ ગયો છે અને આ બફર ઝોન વિસ્તારમાં મોટા ભાગે મુસ્લિમ બિરાદરો વસવાટ કરતા હોય તેમને રમઝાન માસમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તે હેતુ સાથે જમિયત ઉલમા ગુજરાતના ઉપક્રમે ડભોઈના કાર્યકરો નિશારભાઈ ખત્રી, ચાચાવાલા તેમજ પાલિકા કર્મચારી મહેશ પરમાર, ચીફ ઓફિસર એસ કે ગરવાલ તેમજ સેવાભાવી સંસ્થાના અન્ય કાર્યકર્તાઓએ હાફિઝ ઝકરિયા, હાફિઝ ઇલિયાસ, હાફિઝ રિઝવાન, હાજી અબ્દુલ માટીન, શકીલ હડકુ, હાફિઝ આતિક સહિતનાઓ દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ, ચા, મીઠું, શાકભાજી સહિતની વસ્તુઓની 200 જેટલી કીટ બનાવી ચીફ ઓફિસરના હસ્તે વિતરણ કરી હતી। નગરપાલિકા વિસ્તારના રામટેકરી વિસ્તારમાં ડભોઈ નગરનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવેલો, જેની અંદર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે જે ક્વોરન્ટાઈન ઝોન બનાવેલો એમાં 180 કુટુંબોને ક્વોરન્ટાઈન ઝોન હેઠળ આવરી લેવામાં આવેલા। આ અતિ ગરીબ વિસ્તાર હોય ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની બહુ જ કમી મહેસૂસ થતાં લોકોને ખરેખર જીવન જરૂરિયાતની અને ખાધા ખોરાકીની પણ તકલીફ પડતી હતી, જેને અનુલક્ષીને વહીવટીતંત્ર દ્વારા પણ આજથી લગભગ 10 દિવસ પહેલાં એક કીટ બનાવીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવામાં આવેલી, જે કીટ 10 દિવસમાં પૂરી થઈ જતાં એક જમિયતે ઉલમ એ હિંદ ડભોઈ ટ્રસ્ટ દ્વારા અમને એક મદદ મળેલી અને એ મદદના આધારે આજે એ કીટનું પણ અમે આ 180 જે અતિ ગરીબ પરિવાર છે કે જે લોકોને ખરેખર આ ક્વોરન્ટાઈન ઝોનમાં આવવાથી એ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ન મળવાના કારણે ભૂખ અને એની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી, માટે આજરોજ આ ટ્રસ્ટની સહાયથી વહીવટીતંત્ર સાથે રહીને આ કીટનું અમે લોકોએ વિતરણ કરાવી રહ્યા છે। આજ રોજ ડભોઈ જમિયતે ઉલમાહીન ડભોઈ દ્વારા તારીખ 26/4/2020 રોજ ડભોઈ ચીફ ઓફિસર સાહેબના અંડરમાં રહીને ડભોઈના અંદર જે ક્વોરન્ટાઈન ઇલાકો કરવામાં આવેલ હતો, જેના અંદર અંદાજિત 180-90 મકાનના આસપાસ મકાનોને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ હતા, તે ડભોઈ નગરપાલિકાના અંડરમાં મામલતદાર સાહેબના અને એસડીએમ સાહેબના અંડરમાં રહી એમની ગાઈડલાઈન મુજબ કીટોનું વિતરણ કરવામાં આવેલ છે। એ કીટોના અંદર જીવન જરૂરિયાતની જે સામગ્રી છે તે બધી એમને પૂર્તતા કરવામાં આવેલ છે। કેટલી કીટો હતી? અંદાજે 180-190 કીટોના આસપાસ વિતરણ કરેલ છે।